ભાવનગરના નવાપરા વિસ્તારમાં રૂપિયા 595 નોટો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ભાવનગર શહેરના હજુર પાયગા રોડ પર આવેલા રોયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટથી કચરા અને પાણીમાંથી રૂપિયા 500 દરની ઝેરોક્સ કે પ્રિન્ટ કરેલી 95 નોટ મળી આવતા ભારે ચકચાર મચી હતી. ઘટનાના પગલે IGSP સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવટી નોટો કબજે કરી આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ વર્ષોથી ભારે કુદરતી પાણી ભરાઈ રહેતા તેનો કોઈ ખાસ ઉપયોગ નહોતો થતો. તેમાં ગંદકી અને કચરો ખૂબ રહેતો હોય અને હવે ત્યાંથી રૂપિયા 500 દરની પ્રિન્ટ કે ઝેરોક્સ કરેલી એક સરખા નંબરની 95 નોટ મળી આવતા ભારે ચકચાર મચી હતી. ઘટનાના પગલે IGSP, LCB અને SOGની ટીમે ત્યાં દોડી આવી હતી અને નોટના જથ્થાનો કબજો કરી રોયલ કોમ્પ્લેક્સમાં આવેલ એક પ્રિન્ટિંગ પ્રેસ દુકાન પર ગ્રાહકોને આ અંગે પૂછપરછ કરી હતી. આ કોમ્પ્લેક્સમાં કોઈ CCTV કેમેરા ન હોવાથી પોલીસ પણ આ ઘટનામાં કડી મેળવવા દોડધામે લાગી છે. તાજેતરમાં મુંબઈમાં ભાવનગરનો આર્યન જાંબુચા નામનો એક યુવક 50 લાખ રૂપિયાની બનાવટી નોટોના જથ્થા સાથે ઝડપાયો છે. હવે ભાવનગરમાં ઝડપાયેલ આ નોટોના તાર મુંબઈ કનેક્શન સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે તથા નોટના સિરિયલ નંબર અંગેની પણ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં હાલ કોઈ કડી ન મળતા પોલીસે તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આ કિસ્સામાં ભેદ કેવી રીતે ઉકેલશે તે હવે જોવું રહ્યું.